નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની મનગમતી અને આપ સૌની લોકલાડીલી YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. હું હાર્દિક સરવૈયા અને આપ સૌ નિહાળી રહ્યા છો પ્રશ્ન બેંક 2023-24 ધોરણ 12 આંકડા શાસ્ત્ર વિષય. વિદ્યાર્થી મિત્રો, આપણે નિહાળીશું વિભાગ એ હેતુ લક્ષી પ્રશ્નો, એમાં પણ ભાગ બે. ચાલો સ્ટાર્ટ કરીએ. ભાગ બે પ્રકરણ એક સંભાવના. પહેલો પ્રશ્ન, સંભાવનાના અભિગમની શરૂઆત કોણે કરી? સંભાવના સ્ટાર્ટિંગ કોણે કર્યું? સૌથી પહેલા જવાબ આવશે પાસ્કલ અને ફર્મા. નંબર બે, ઘટનાઓ એ અને એ ડેશ માટે પી ઓફ એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું હોય? હવે આ એ અને એ ડેશ તો એકબીજાની પૂરક ઘટના થઈ માટે એમાં છેદગણની સંભાવના આપણને ઓલવેઝ ઝીરો મળશે, કારણ કે બેમાં કઈ વસ્તુ સામાન્ય હશે જ નહીં. નંબર ત્રણ, નિર્દેશ અવકાશ યુ ના વિશિષ્ટ ઉપગણ ફાઈ ને અશક્ય ઘટનાઓ કહેવાય. ઉપગણ ફાઈ ને શું કહેવાશે? અશક્ય ઘટના. નંબર ચાર, નિર્દેશ અવકાશ યુ માની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? ચારે ચાર ઓપ્શન અહીંયા આપણને આપેલા જ છે, પરંતુ આપણને ખ્યાલ જ છે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અને એક ની વચ્ચે જ આવે. ઝીરો પણ આવી શકે, એક પણ આવી શકે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ વન. આગળ વધીએ. પાંચ નંબર, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય? જવાબ આવશે ગાણિતિક વ્યાખ્યા. આગળ વધીએ. નંબર છ, ઘટના એ યોગ એ ડેશ બરાબર યુ હોય તો એ અને એ ડેશ કેવી ઘટનાઓ કહેવાય? બંનેને ભેગા કરીએ છીએ તો આપણને યુ મળી જાય છે, મતલબ આ એ અને એ ડેશ બંને એકબીજાની પૂરક ઘટના કેવા છે. આગળ વધીએ. સાત નંબર, નિર્દેશ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી ઓફ બી માઇનસ એ કોના બરાબર થશે? પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. સૂત્ર કંઈક આવું છે, પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ એ અને બી પરસ્પર નિવારક ઘટના છે, એટલે કે એ છેદ બી ની સંભાવના આપણને ઝીરો મળશે અને ફાઇનલી જવાબ આવશે પી ઓફ બી, પી ઓફ બી. આગળ વધીએ. આઠ નંબર, બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો? નિરપેક્ષ ઘટના છે તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી લખી શકાય, એને સાંકળનો નિયમ પણ કહેવાય. આગળ વધીએ. નવ નંબર, જો પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ હોય અને પી ઓફ બી ઓબ્લિક એ બરાબર પી ખાલી બી હોય તો એ અને બી ને કેવી ઘટનાઓ કહેવાય? તો આ એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટના કહેવાશે, કારણ કે એ ઓબ્લિક બી અને બી ઓબ્લિક એ બંનેના જવાબ પી ઓફ એ અને પી ઓફ બી જેટલા જ છે, માટે એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટના થશે. આગળ વધીએ. દસ નંબર, છ બાજુ વાળા ત્રણ સમતોલ પાસા એક સાથે ઉછાળવાના અને બનતા નિર્દેશ અવકાશના નિર્દેશ બિંદુઓની સંખ્યા લખવાની. વિદ્યાર્થી મિત્રો, છ બાજુ વાળા હું એન પાસા ઉછાળું ને તો મને ટોટલ છ ની એન જેટલા નિર્દેશ બિંદુ મળે, પણ અહીંયા તો મારે ત્રણ સમતોલ પાસાને ઉછાળવાના છે. છ બાજુ વાળા ત્રણ સમતોલ પાસા, તો જવાબ મને મળશે છ ની ત્રણ ઘાત 216 નિર્દેશ બિંદુઓ મળે ટોટલ. અગિયાર નંબર, વર્ષના ઓગસ્ટ માસમાં પાંચ ગુરુવાર આવે. વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ મહિનામાં 31 દિવસો હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, તમને આ ખાડા ટેકરા વાળી રીત તો ખ્યાલ જ હશે, એના આધારે આપણે મહિનાના દિવસો ગણી શકીએ. એને અઠવાડિયાના સાત દિવસોની સાથે ભાગાકાર કરવાનો, તો સાત ચોક 28, 31 માંથી 28 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 3. મતલબ આનો અર્થ એવો થાય કે 31 દિવસો વાળા મહિનાની અંદર 4 અઠવાડિયા આખા આવશે, ઇટ મીન્સ 4 વખત ગુરુવાર તો આવી જ જશે, પણ જે પાંચમો ગુરુવાર જોઈએ તેની સંભાવના 3 અને સાનુકૂળ પરિણામ 7, તો જવાબ આવશે 3/7. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા માટે આ ખાસ ઉપયોગી એવું પ્રશ્ન બેંક 2024 પીડીએફ, બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમને અહીંથી મળશે. આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી જ છે.
WhatsApp ના માધ્યમથી પણ તમે PDF મેળવી શકો છો. સંપર્ક કરો 7046422254. અને વિદ્યાર્થી મિત્રો, નવાઈની વાત તો એ છે કે એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર અને માત્ર 50 રૂપિયા છે. અન્ય સોશિયલ મીડિયા એટલે કે WhatsApp, Facebook, Instagram, Twitter @ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં તમે સંપર્કમાં રહી શકો છો, જોડાયેલા રહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારા ફ્રેન્ડ્સને વધુ ને વધુ આ વિગત શેર કરો. આગળ વધીએ. 12 નંબર. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં, મતલબ લીપ વર્ષ નથી તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હશે, એમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી? વિદ્યાર્થી મિત્રો, 28 દિવસ હોય અને અઠવાડિયાના 7 દિવસની સાથે હું ભાગાકાર કરું તો 7 × 4 = 28. મતલબ 4 અઠવાડિયા આખા આવશે અને દરેક વાર 4 વખત જ આવશે મેક્સિમમ, 5મી વખત આવે ને સંભાવના 0, કારણ કે આપણી પાસે અહીંયા કોઈ શેષ વધતી નથી. 13 નંબર. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી હોય? દરેક પરિણામની સંભાવના કીધી છે તો સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ n, એટલે સંભાવના આપણને મળશે 1/n. આગળ વધીએ. 14 નંબર. ઘટના b બને પરંતુ a ન બને, તો જે બને એના ઉપર ડેશ નહીં આવે અને ન બને એના ઉપર ડેશ આવશે, તો એ ન બને મતલબ એ ઉપર ડેશ આવશે, બી બને તો બી છેદ એ ડેશ ને સંકેતમાં આપણે આવી રીતે લખશું. બી બને પરંતુ ઘટના એ ન બને એને સંકેતમાં બી છેદ એ ડેશ વડે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સોલ્યુશન સાથે. તમે આ ચેનલમાં જો નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારે જો એમની PDF જોઈતી હોય તો એમનો કોન્ટેક નંબર અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો જ છે, તમે જરૂરથી સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.